સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આગ લાગવાની ઘટનાને લઈને મોકડ્રિલ યોજાયું, જેમાં આગ લાગવાના સમાચાર મળતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તથા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક સિવિલ ખાતે દોડી આવી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. પ્રાંતિજ સિવિલ ખાતે સાંજના 4 વાગ્યાના સમયે આગ લાગી હોવાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પટેલ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે તથા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ સહિતની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો દોડી આવેલ ટીમ દ્વારા પહેલા આગ લાગેલ રૂમમાં પાણીનો મારો ચાલુ કરી આગમાં ફસાયેલ દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં જ તાત્કાલિક સારવાર વિભાગમાં જ ખસેડાયો હતો. તો પ્રાંતિજ પોલીસને પણ આગ લાગી હોવાના સમાચાર મળતા પ્રાંતિજ PI SH ત્રિવેદી, PSI YB બારોટ સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગમાં ફસાયેલા લોકોને બચાવવા લાગી ગયા હતા. તો આગમાં સપડાયેલા એક દર્દીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને તેને સિવિલમાં જ તાત્કાલિક વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો આગના સમાચાર મળતા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મોકડ્રિલ હોવાનું માલુમ થતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.